બનાસકાંઠાના ખેડૂતોની કપરી સ્થિતિ સર્જાઈ છે. અહીં રાયડાના પાકમાં જીવાતે નુકસાનની ભીતિ સર્જી છે. લાખો હેક્ટરમાં વાવાયેલ પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂતો કહી રહ્યા છે કે હવે સરકાર તેમની મદદ કરે તો સારું. જોઈએ આ રિપોર્ટ. રાયડાની ખેતીને નુકસાન. પાકમાં જીવાતે વધારી તાતની ચિંતા. રાયડાના પાકમાં ખોટના એંધાણ. બનાસકાંઠાના ખેડૂતોની ચિંતામાં જોરદાર વધારો થયો છે. અહીં ખેતી કરતા અને તેમાં પણ રાયડાના પાકે તાતની ચિંતામાં વધારો કર્યો. રાયડાના પાકની 1.63 લાખ હેક્ટરમાં ખેતી થઈ છે. ખાસ કરીને પાલનપુર, અમીરગઢ અને વડગામ પંથકના ખેડૂતોને રાયડાનો પાક ભરપૂર થયો છે. પરંતુ અહીં જોખમી બાબત એ છે કે આ પાક નષ્ટ થવાની ચિંતા સતાવી રહી છે. વડગામ તાલુકાના એક ખેડૂતે 7 વીઘામાં રાયડાના પાકને વાવેતર કર્યું. પાકનો 1 વીઘા દીઠ ખર્ચ 20,000 થાય છે, એટલે 7 વીઘામાં 1,40,000 જેટલો ખર્ચ કર્યો. ત્યારે આ પાક પર ખેડૂતોને આશા હોય છે કે તેના સારા ભાવ મળશે. પરંતુ મોલો નામની જીવાતના પાકમાં પડવાથી હવે રાયડાના પાકને નુકસાન થઈ રહ્યું છે અને પાક નષ્ટ થઈ રહ્યું છે, એટલે ખેડૂતોના જીવ તાળવે બંધાયા છે. તેમને ચિંતા છે કે રાયડાનો પાક નિષ્ફળ જશે અને તેમની મુશ્કેલીમાં આગામી સમયમાં વધારો થશે. હવે આ વર્ષની પરિસ્થિતિ જોતા તો ખેડૂતો માટે રાયડામાં મોલો એટલે એમાં તેલ, તેલીબિયામાં તેલનું પણ પ્રમાણ ઓછું થઈ જાય અને ઉપજ બી 60% થઈ જાય, 40% ઉપજ ઘટી જાય. આ વર્ષમાં ખેડૂતોને વાવાઝોડું આ બધી એરંડા પણ ભાગી ગયા અને રાયમાં પણ મોલો આવી ગયો. અંદાજે ખર્ચ આમ રાયડાનો ગણવા જાવ તો 20,000 એટલે 7-14,40,000 ખર્ચો થાય, એટલો પણ નીકળે એમ નથી. ખેડૂતોને બુરા હાલ છે. આ વખતે પૂરી પરિસ્થિતિ ખેડૂતો માટે બહુ કપરી છે. સરકાર નાના માટે કંઈક નિર્ણય લે અને કંઈ સહાયની જોગવાઈ કરવી જોઈએ. ખેડૂતોની સ્થિતિ એવી છે કે તેઓ અલગ અલગ વાવેતર કરે છે, જેમ કે ઘઉં, રાયડો, જીરું, વરિયાળી. પરંતુ કમનસીબે ખેડૂતોનો પાક કોઈ ને કોઈ કુદરતી કારણે નિષ્ફળ જાય છે. અત્યારે મોલો નામની જીવાતના લીધે નુકસાન છે અને એટલે તમામ જગતના તાતની એક જ અપીલ છે કે સરકાર જલ્દી બને તો સહાય કરે. આ સાલે રાયનું વાવેતર, ઘઉંનું વાવેતર, એરંડોનું વાવેતર, સરસગનું વાવેતર અને આ વાદળ સાયા વાતાવરણ રહેવાથી રાયની અંદર મોલો, મસી, ચોપડો અને દોળિયો આ રાય રોગો લાગવાથી રાયને બિલકુલ દોણા એકદમ ઝીણા થઈ જાય અને તેલનો અંદર કોઈ પણ પ્રકાર, એટલે કે જ્યારે 43% તેલ બેહતું હોય એની જગ્યાએ 23% પણ 20% બેહવું મુશ્કેલીનું ખેલ છે. એટલે વજન તો બિલકુલ આ સાલે અનાજ પકડી શકે તેમ છે જ નહીં. એટલે ખેડૂતોને જો કોઈ સરકાર સહાય આપતો હોય એ બદલ સરકારનો હું ખૂબ ખૂબ આભાર. આ તરફ ખેતીવાડી અધિકારી ખેડૂતોને પાકની સંભાળ રાખવા માટે જણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે મોળોના નિયંત્રણ માટે શરૂઆતની અવસ્થામાં જ લીંબોળીના તેલનો ઉપયોગ ખેડૂતોએ કરવો જોઈએ. લીંબોળીના તેલનો છંટકાવ કરવો ખૂબ જ હિતાવહ છે. જ્યારે કે રાસાયણિક દવાઓ ઇમિનાક્લોફિડ SWG પાણીમાં મિક્સ કરીને દવા રૂપે છાંટીને પણ મોલો નામની જીવાતને નિયંત્રણમાં લાવી શકાય તેમ છે. રાઈ પાકમાં મોલાના નિયંત્રણ માટે શરૂઆતની અવસ્થામાં જ્યારે મોલોનો ઉપદ્રવ થાય ત્યારે લીંબોળીનું તેલનો 1500 PPM 40 મિલિલિટર દવા 10 લિટરમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ, અથવા તો 5% લીંબોળીના મીજનું પ્રવાહીનો છંટકાવ કરવાથી શરૂઆતની અવસ્થામાં નિયંત્રણ મળી જાય છે. પરંતુ જો ઉપદ્રવ વધારે જોવા મળે તો ત્યારબાદ અઠવાડિયા અથવા 10 દિવસ બાદ રાસાયણિક જન્ય જંતુનાશક દવાઓ જેવી કે ઇમિડાક્લોપ્રિડ 70 WG 2 ગ્રામ અથવા થાયોમિથેક્ઝોમ 25 WG 4 ગ્રામ દવા 10 લિટર પાણીમાં મિશ્ર કરી એમાંથી કોઈ પણ એક છંટકાવ કરવાથી રાયમાં મોલોનું નિયંત્રણ થઈ જાય છે. હાલ ખેડૂતો હેરાન છે અને સ્થિતિ સામે સતત સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે જો નુકસાન થાય તો સરકાર તરફથી કોઈ મદદ મળે તેવી આશા રાખીને જગતનો તાત બેઠો છે. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા.